विद्यार्थी मित्रों धोरण 11 कॉमर्स विषय आंकड़ा शास्त्र जे विद्यार्थी मित्रों धोरण 10 पास करीने कॉमर्स के अंदर आगळ वधवा मांगे छे तेनी माटे सौथी पहेला तो विषयनी परिचय ए मेळवो खूब जरूरी छे। कॉमर्स के अंदर धोरण 10 करता थोड़ुक अलग आपणे शीखवानुं छे। अलग एटले के साव नवुं नथी, परंतु 10मां मां जे आपणे शीखी गया छे एना जेवुं छे, એના લગતું છે, પણ અલગ વિષયના નામ સાથે આગળ વધવાનું છે। એટલે કે ધોરણ 10 માં જે આપણે ગણિત શીખી ગયા છે, તો ગણિતના એક નાનકડાનો ભાગ રૂપે આપણે અહીંયા આંકડા શાસ્ત્ર વિશે શીખવાનું છે। કોમર્સ એટલે કે વાણિજ્ય, કોમર્સ ની અંદર આપણે જે હિસાબો લખવાના હોય છે, તો હિસાબો લખવા માટે એના નિયમો આપણને ખબર હોવી જોઈએ। તો નિયમો માટે નામના મૂળ તત્વો જે છે એ તમારે અભ્યાસ આપણે એમાં આંકડાકીય ખાતા
થોડીક બેઝિક ચર્ચા કરી લઈએ આપણે કે આંકડાશાસ્ત્ર એનો ઉપયોગ ક્યાં થાય છે. તો કે આંકડાશાસ્ત્ર વિશે એવું છે કે જે અર્થશાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે. કઈ રીતે? તો કે અર્થશાસ્ત્ર છે એ લોકોનો અભ્યાસ કરે છે, લોકો વચ્ચે જઈ અને એનો અભ્યાસ કરે છે, ઉદ્યોગનો અભ્યાસ કરે છે, બજારનો અભ્યાસ કરે છે. આ અભ્યાસ કર્યા પછી એ અર્થશાસ્ત્રીઓ છે એ આપણને આંકડાકીય માહિતી પોતે રાખતા હોય છે. અને આંકડાકીય માહિતી એટલે કે આંકડા, અને એ માહિતી પરથી ભૂતકાળની માહિતી પરથી વર્તમાનની અંદર ભવિષ્યનું અનુમાન કરે છે. તો અનુમાન કેવી રીતે થાય? તો તેની માટે અર્થશાસ્ત્રીઓને આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવો પડે છે. એટલા માટે આપણે કહી શકાય કે આંકડાશાસ્ત્ર જે છે એ અર્થશાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે. તો પ્રથમ પાઠની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો કે માહિતીનું એકત્રીકરણ, તેમાં સૌથી પહેલો ટોપિક છે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. ભારત દેશનું પ્રદાન આંકડાશાસ્ત્રમાં ખૂબ મહત્વનું છે. એ આપણે જોઈએ કે જે વખતે મૌર્ય સામ્રાજ્ય હતું ભારતની અંદર, વર્ષો પહેલા મૌર્ય સામ્રાજ્ય હતું, ઈસવીસન પૂર્વે 321 થી 296 ના સમય દરમિયાન આ મૌર્ય સામ્રાજ્ય છે એ સ્થાપિત હતું. તો એની અંદર પણ ભારતનું જ્ઞાન આંકડાશાસ્ત્રમાં ખૂબ રહેલું છે, કેમ કે એ વખતે આંકડાશાસ્ત્રનો ઉપયોગ જે છે એ થતો હતો. ત્યાર પછી આપણને એક એવિડન્સ મળે છે. એવિડન્સ ક્યારે? કે મોગલ સમ્રાટ અકબરનું શાસન. હવે આપણે વાકેફ છીએ અકબરના શાસનની, તો કે મોગલ સમ્રાટ જે છે એ સમયે અકબરનું શાસન હતું, અને એ અકબરના શાસન દરમિયાન જેને રાજ્યની મુલકી અને વહીવટી સેવાઓ કે રાજ્યમાં ભંડાર કેટલા છે, રાજ્યની અંદર વિસ્તાર કેટલો છે વગેરેની કોઈ વિશ્લેષણાત્મક માહિતી માટે એ મુલકી અને વહીવટી સેવામાં એનો ઉપયોગ છે એ આપણે જોવા મળે છે. હવે આ વસ્તુ થઈ ગઈ, ઉપયોગ થયો આપણા શાસનનો, એ ખબર કેમ પડી આપણે? તો આપણી પાસે એક એવિડન્સ મળે છે. અબુલ ફઝલ નામના વ્યક્તિએ એક આઈને અકબરી નામનું પુસ્તક છે લખેલું છે, એની અંદર અકબરના શાસનની અંદર આંકડાશાસ્ત્રનો ઉપયોગ થયો હતો એવું જોવા મળે છે. તો કે અબુલ ફઝલ નામે આપણું ફરજિયાત છે, યાદ રાખવા માટે એ આપણી ફરજ છે. તો કે અબુલ ફઝલ નામના વ્યક્તિએ આઈને અકબરી નામનું એક પુસ્તક લખેલું છે, તો આ પુસ્તકની અંદર એનો ઉલ્લેખ છે એ જોવા મળે છે. પાઠ્યપુસ્તકની અંદર પ્રથમ પેજ ઉપર આપણને અબુલ ફઝલનો ફોટો આપેલો છે, અને જે આઈને અકબરી નામનું પુસ્તક છે એમાં લખાણ કયા પ્રકારનું છે એનો પણ આપણો ફોટો છે એ આપેલો છે. ત્યાર પછી આંકડાશાસ્ત્ર એ આપણી ગુજરાતી ભાષા છે, એને અંગ્રેજીમાં સ્ટેટિસ્ટિક્સ કહેવાય છે અને આપણે સ્ટેટ કહીએ છીએ. પરંતુ આ ખરેખર સ્ટેટિસ્ટિક્સ શબ્દ છે એ જર્મન શબ્દ છે. કેવો શબ્દ છે? જર્મન શબ્દ છે. તો આનો સૌપ્રથમ ઉપયોગ એ કોણે કર્યો? તો કે સૌપ્રથમ સ્ટેટિસ્ટિક્સ શબ્દનો ઉપયોગ ગોટફ્રીડ એટનવોલે, ગોટફ્રીડ એટનવોલે નામના વ્યક્તિએ 1749માં એનો ઉલ્લેખ કર્યો અને ઉપયોગ કર્યો. સૌથી પહેલા ગોટફ્રીડ એટનવોલે નામ છે એ આપણે યાદ રાખવું ફરજિયાત છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણે આ વસ્તુ છે યાદ રાખવી પડશે. એટલે કે મૌર્ય સામ્રાજ્ય 321 થી 296 દરમિયાન ભારતનું પ્રદાન છે આપણા શાસનની અંદર. ત્યાર પછી 1596 શતાબ્દીની અંદર અકબરનું શાસન હતું, મોગલ સમ્રાટ અકબરનું શાસન હતું. તો એ શાસનની અંદર જે રાજ્યની કઈ સેવાઓ હતી, જે વહીવટી સેવાઓ જે છે એની અંદર આપણા શાસનનો ઉપયોગ થયો છે એવું આપણને જોવા મળ્યું છે. ક્યાં? કે અબુલ ફઝલ નામના રચિતા જે વ્યક્તિ જે છે ને પુસ્તક લખેલું છે આઈને અકબર, એમાં એનો ઉલ્લેખ છે આપણે જોવા મળે છે. પછી ગોટફ્રીડ એટનવોલે નામના વ્યક્તિએ સ્ટેટિસ્ટિક્સ જે જર્મન શબ્દ છે એનો સૌપ્રથમ ઉપયોગ છે એ પોતે કરેલો છે. આંકડાશાસ્ત્રની અંદર ઘણા બધા આંકડાશાસ્ત્રીઓ છે અને ઘણો બધો પોતે ફાળો આપેલો છે, પરંતુ એમાં જે સર્વોચ્ચ જે ફાળો આપેલો જે છે કે જેનું મૂળ જે જાણીને અને જે આંકડાશાસ્ત્રમાં પોતાનું યોગદાન આપેલું છે એને આધારે એક વ્યક્તિને એક બિરુદ મળે.
કે આંકડા શાસ્ત્રના પિતા તો એ નામ કોણ તો કે એ ફિશર નામના વ્યક્તિ જે છે ફિશર નામના જે આંકડા શાસ્ત્ર જે છે એ આંકડા શાસ્ત્રના પિતા ગણાય છે ફિશર નામ યાદ રાખવું જરૂરી છે કેમ કે હજી એક નામ આવશે કાર્લ પિયર્સન એ પણ એક આંકડા શાસ્ત્રીઓ છે આંકડા શાસ્ત્રીઓ ઘણા બધા છે લાપ્લાસ છે ગોસ છે લાસ્પિયર છે પાસે છે ફિશર છે કાર્લ પિયર્સન છે ગેલ્ટન છે એવા ઘણા બધા આંકડા શાસ્ત્રીઓ છે કે પોતે એનું યોગદાન આપેલું છે પરંતુ એમાંથી સર્વોચ્ચ યોગદાન જે છે એ ફિશરનું છે એટલા માટે આપણે કહી શકાય કે આંકડા શાસ્ત્રના પિતા એ ફિશર ગણાય છે પછી ગણિતીય આંકડા શાસ્ત્ર કે જે ગણિતની અંદર જે ઉપયોગ થાય છે એવું આંકડા શાસ્ત્ર ના રચયિતા કે જે પોતે એનું બનાવેલું છે તો કે રચયિતા કોણ એટલે કાર્લ પિયર્સન છે કાર્લ પિયર્સન એ ખૂબ મોટા આંકડા શાસ્ત્રી છે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 2 3 ની અંદર આપણે અભ્યાસ કરવાનો છે 12 ધોરણ ની વાત છે એ આપણે આવતા વર્ષે જોશું વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ વાત કરી એ મુજબ કે અર્થશાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે હવે એ કઈ રીતે જે આપણે આગળ ચર્ચા કરી કે અર્થશાસ્ત્ર એ લોકોનું જીવન ધોરણ લોકોનું અપેક્ષિત આયુષ્ય લોકોનું આરોગ્ય લોકોનું શિક્ષણ લોકોની બેરોજગારી લોકોનું રોજગારી લોકો કયા પ્રકારનું જીવન જીવે છે કયા પ્રકારનો ખોરાક ખાય છે લોકોને ભૌતિક સુખ સગવડતાઓ રહેણી હોય રોડ્સ રોડના વ્યવહારો હોય રેલવે છે વાહન વ્યવહાર છે કે કોઈ ખેતી છે કે કોઈ શિક્ષણ છે કે ઉદ્યોગ છે વગેરે ક્ષેત્રનો એક ખૂબ બારીકાઈથી અભ્યાસ કરે છે અને એ અભ્યાસને આધારે પોતે વિશ્લેષણ કરે છે એટલે કે જે ભૂતકાળમાં જે કોઈ ખામીઓ છે ભૂતકાળની જે કોઈ માહિતી છે એને આધારે વર્તમાનની અંદર પોતે અભ્યાસ કરે છે અને ભવિષ્યમાં કઈ દિશામાં આગળ વધવું એનું અનુમાન કરે છે પણ એ અનુમાન છે એ આંકડા શાસ્ત્ર વિના અધૂરું છે એટલા માટે કહી શકાય કે અર્થશાસ્ત્ર એ આંકડા શાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે બે આંકડા શાસ્ત્રીઓ કેલ્ટન અને કાર્લ પિયર્સન એ બંને આંકડા શાસ્ત્રીઓએ ઉપયોગ ક્યાં કર્યો છે આંકડા શાસ્ત્રનો ઉપયોગ ક્યાં કર્યો છે તો એ મોટે ભાગે વિજ્ઞાનની અંદર સાયન્સની અંદર એ ખૂબ ઉપયોગ કરેલો છે કેમ કે એમાં પણ આપણને ખબર છે કે વિજ્ઞાનમાં રિસર્ચ કરવું પડે છે તો એમાં પણ આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવો જ પડે છે પછી ઉદ્યોગની અંદર તો કે ઉદ્યોગમાં પણ પોતે ઉપયોગ કરેલો છે અને રાજકારણ એટલે કે રાજકીય જે સમીકરણો જે બનાવવાના હોય છે એની અંદર પણ આંકડા શાસ્ત્રનો ઉપયોગ ગેલ્ટન અને કાર્લ પિયર્સન નામના વ્યક્તિએ કરેલો છે ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ કે મૌર્ય સામ્રાજ્ય 321 થી 296 ના સમય દરમિયાન ભારતનો પદાર આંકડા શાસ્ત્રમાં ખૂબ રહેલું છે કેમ કે એ સમયે ઉપયોગ કરેલો છે ત્યાર પછી 1596-97 ની અંદર જે મોગલ સમ્રાટ જે છે અકબરનું શાસન હતું એ સમય દરમિયાન મુલકી અને વહીવટી સેવામાં પણ આંકડા શાસ્ત્રનો ઉપયોગ છે એ થતો હતો એવું આપણને કોણે કીધું તો કે અબુલ ફઝલ નામના વ્યક્તિએ આઈને અકબર નામનું પુસ્તક લખેલું છે એમાં આપણને ઉલ્લેખનો જોવા મળે છે ત્યાર પછી સ્ટેટિસ્ટિક્સ શબ્દ જે છે એ જર્મન શબ્દ છે એનો સૌપ્રથમ ઉપયોગ ઉલ્લેખ કોણે કર્યો કે ગોટફ્રી હેકર બોલે નામના વ્યક્તિએ એનો ઉપયોગ જે ફર્સ્ટ ટાઈમ જે પોતે ઉલ્લેખ કર્યો છે આંકડા શાસ્ત્ર પિતા એ ફિશર છે ગણિતીય આંકડા શાસ્ત્ર રચયિતા એ કાર્લ પિયર્સન છે ઇકોનોમિક્સ સાથે સંબંધ ધરાવે છે અને ગેલ્ટન અને કાર્લ પિયર્સન જે છે એ આંકડા શાસ્ત્રનો ઉપયોગ એ પોતે વિજ્ઞાન ઉદ્યોગ રાજકારણની અંદર મોટે ભાગે કરે છે આગળ જોઈએ કે ફિશર નામના વ્યક્તિ એટલે કે આંકડા શાસ્ત્રના પિતા અને કાર્લ પિયર્સન કોણ છે ગણિતીય આંકડા શાસ્ત્રના રચયિતા છે એટલે કે ફિશર નામના આંકડા શાસ્ત્રીએ આંકડા શાસ્ત્રનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં કરેલો છે જિનેસ્ટિક્સ બાયોમેટ્રિક મનોવિજ્ઞાન શિક્ષણ ખેતી એવા અસંખ્ય ક્ષેત્રની અંદર એ પોતે રિસર્ચ કરેલા છે અને ઉપયોગ કરેલો છે એટલા માટે આપણે કહી શકાય કે એ આંકડા શાસ્ત્રના પિતા છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આખા વિશ્વની અંદર સૌથી પહેલા એક સંગઠનની સ્થાપના થઈ અને એ લંડન ખાતે થઈ છે
લંડન ખાતે 1834 ની અંદર સૌપ્રથમ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના થઈ છે, જેની અંદર આંકડાશાસ્ત્રનો જે ડેટા છે એ કલેક્ટ કરે છે અને ત્યાંથી એક નવું રિસર્ચ સેન્ટર છે એ ઊભું કરવામાં આવે છે. વિજ્ઞાનની અંદર હોય, રાજકારણની અંદર હોય, ઉદ્યોગની અંદર હોય કે લોકોના હિત માટે કે આંકડાશાસ્ત્રનો ઉપયોગ જે છે એ થતો હોય છે. ત્યાર પછી આંકડાશાસ્ત્ર એટલે જે શું આપણે વાત કરવા કરીએ છીએ, આંકડાશાસ્ત્ર આંકડાશાસ્ત્ર એની વ્યાખ્યા શું કહે છે કે કોન્સ્ટન્ટ કાઉન્ટર નામના વ્યક્તિ છે આંકડાશાસ્ત્રીઓ છે એક વ્યાખ્યા આપી છે. એ વ્યાખ્યા છે કે આપણે એની બેઝિક માહિતી મેળવીએ કે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે, આંકડાશાસ્ત્ર એ એવિડન્સ થી કામ કરે છે, એ વિજ્ઞાન છે. આપણને ખબર છે કે વિજ્ઞાન એ કોઈ વાત હોય, કોઈ ટોપિક છે, કોઈ બાબત છે એ સ્વીકાર નથી પણ સાબિત કરે છે અને પછી પોતે સ્વીકારે છે. એવી રીતે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે. કઈ રીતે? કેમ કે એનો સંબંધ કોની સાથે છે? ઇકોનોમિક્સ સાથે. ઇકોનોમિક્સ જે અર્થશાસ્ત્રીઓ જે છે એ ડેટા છે એ પોતે કલેક્ટ કરે છે, રિસર્ચ કરે છે, સચોટ માહિતી મેળવે છે અને એના પરથી આપણને એ આંકડાકીય માહિતી આપણને આપે છે અને એટલે કહી શકાય કે આંકડાશાસ્ત્ર એ પોતે વિજ્ઞાન છે. માહિતી એકત્રિત કરે છે એટલે કે માહિતી છે એ ભેગી કરે છે અને માહિતી ભેગી કર્યા પછી એનું વિશ્લેષણ કરે છે, પૃથ્થકરણ કરે છે અને એનું અર્થઘટન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આંકડાશાસ્ત્રની એની બેઝિક અહીંયા એની સમજૂતી એ આપણે જોઈ. ત્યાર પછી બે મહારથીઓ આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે. તો બે મહારથીઓ એ કોણ છે? તો કે ઘોષ અને લાપ્લાસ. લાપ્લાસ અને ઘોષ છે એ આંકડાશાસ્ત્રના બે મહારથીઓ ગણાય છે કે જેને આંકડાશાસ્ત્રમાં ખૂબ મોટો યોગદાન આપેલું છે. તો એ આપણે ચર્ચા કરીએ છીએ. ત્યાર પછી તો કે ભારતની અંદર એ ચર્ચા આપણે નેક્સ્ટ વીક લેવાનો છે પણ બેઝિક એ સમજૂતી લઈ લઈએ કે ભારતની અંદર ભારતમાં આપણા જાણીતા આપણા શાસ્ત્રી છે કોણ છે? તો કે પીસી મહાલ મુવીસ. આ ભારતના જાણીતા આપણા શાસ્ત્રીઓ છે. હવે આ આપણા શાસ્ત્રી વિશે એવું કહેવાય છે કે જે ભારતના ભારતના લેવલ એ આપણા શાસ્ત્રના પિતા બને છે. કેમ કે ભારતની અંદર એ આપણા શાસ્ત્ર જે વિષય છે એ લાભર વ્યક્તિ જ પોતે પીસી મહાલનોબિસ છે. એટલા માટે આપણે કહી શકાય જો સમગ્ર વિશ્વની અંદર વાત કરીએ તો ફિશર જે છે એ પિતા બને છે. પરંતુ આપણા દેશની વાત કરીએ તો આપણા દેશની અંદર આપણા શાસ્ત્રી એવું માને છે કે પીસી મહાલનોબિસ છે એ ભારતના લેવલે એ આપણા શાસ્ત્રના પિતા કહેવાય છે. પરંતુ ટેક્સ બુક માં ઉલ્લેખ કરેલો નથી, પરંતુ આપણે એવું સમજી શકીએ છીએ કેમ કે ભારતની અંદર જે પોતે લાવનાર વ્યક્તિ જે છે જે આપણા શાસ્ત્રી જે છે ડોક્ટર પીસી મહાલનોબિસ એ આપણે એને ભારતના આંકડા શાસ્ત્રના લેવલે એ પિતા કહી શકીએ છીએ. તો પીસી મહાલનોબિસ 1931 ની અંદર કઈ સાલ ની અંદર? 1931 ની અંદર એ ભારતમાં ભારતીય આંકડાશાસ્ત્ર આંકડાશાસ્ત્રીય સંસ્થા ની સ્થાપના કરે છે અને 10 વર્ષ પછી 1931 માં સ્થાપના કર્યા પછી એટલે કે 10 વર્ષ પછી એ પીસી મહાલનોબિસ જે છે એ કલકત્તા યુનિવર્સિટી ની અંદર 1941 ની અંદર એ અભ્યાસ અર્થે એ વિદ્યાર્થીઓ માટે અનુસ્નાતક કક્ષાએ એટલે કે માસ્ટર ડિગ્રી એનો અભ્યાસની અંદર પોતે સમાવેશ કરે છે અને એમ કરીને વિદ્યાર્થીઓ માટે આંકડાશાસ્ત્ર વિષય જે છે એ અભ્યાસમાં મૂકેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એનું બેઝિક કે ભારતની બધી અહીંયા આંકડાશાસ્ત્ર વિષયનો ઉદ્ભવ અને વિકાસની વાત છે. નેક્સ્ટ ટોપિક આપણે લેવાનો છે કે ભારતની અંદર શું મહત્વ છે, ભારતની અંદર આંકડા
296 ના સમય દરમિયાન થાય છે. ત્યાર પછી મોગલ સમ્રાટ અકબરના શાસન ની અંદર 1596 અને 1597 ના સમય દરમિયાન એ મુલકીના વહીવટી સેવાની અંદર આંકડા શાસ્ત્રનો ઉપયોગ થતો હતો. એ આપણે ક્યાં જોવા મળે છે? તો કે અબુલ ફઝલ નામના વ્યક્તિએ એક પુસ્તક લખેલું છે આઈને અકબર, જેમાં ડબલ જોવા મળે છે. ગોટફ્રીડ એકન બોલે નામના વ્યક્તિએ સ્ટેટિસ્ટિક્સ જે જર્મન શબ્દ છે એનો સૌથી ઉપયોગ છે પોતે કરે છે. પછી આંકડા શાસ્ત્રના પિતા ફિશર છે, ગણિતીય આંકડા શાસ્ત્રનો રચયિતા કાર્લ પિયર્સન છે, ઇકોનોમિક્સ સાથે સંબંધ ધરાવે છે. ત્યાર પછી ગ્રેટન અને કાર્લ પિયર્સન સૌપ્રથમ ઉપયોગ વિજ્ઞાન રાજકારણ અને ઉદ્યોગની અંદર કરે છે. ફિશરે જિનેસ્ટિક બાયોમેટ્રિક પછી મનોવિજ્ઞાન ખેતી શિક્ષણ વગેરે ક્ષેત્રની અંદર આંકડા શાસ્ત્રનો ઉપયોગ છે પોતે કરેલો છે. લંડનની અંદર સૌપ્રથમ 1834 ની અંદર રોયલ આંકડા શાસ્ત્રીય સંગઠનની સ્થાપના થઈ. ત્યાર પછી આંકડા શાસ્ત્રની પોતે વ્યાખ્યા આપે છે ક્રોક્સટન અને કાઉટન. એ શું કહે છે? તો કે આંકડા શાસ્ત્ર એ વિજ્ઞાન છે, માહિતી ભેગી કરે છે, એકત્રિત કરે છે અને એનું વિશ્લેષણ કરે છે, પૃથ્થકરણ કરે છે અને એ આંકડાકીય માહિતીનું આપણે અનુમાન લગાવીએ છીએ. બે મહારથીઓ ઘોષ અને લાપ્લાસ એ બે મહારથીઓ થઈ ગયા છે. ત્યાર પછી ભારતની અંદર જે પીસી મહાલનોબિસ છે એ 1931 ની અંદર કલકત્તા ખાતે એ એક ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કરે છે અને 10 વર્ષ પછી એટલે કે 1941 ની અંદર એ કલકત્તા યુનિવર્સિટી ની અંદર અનુસ્નાતક કક્ષાએ એ અભ્યાસ અર્થે એ આંકડાશાસ્ત્ર વિષય વિભાગની પોતે શરૂઆત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું એક રિવિઝન છે, આ તમારો ટોપિક છે, યાદ રાખવાનો છે અને શક્ય હોય તો તમે આ ટોપિક લખી લેજો, યાદ રાખી લેજો, કેમ કે આ આપણને જીવનભર આપણને કામ આવવાનું છે, કેમ કે આ ઇતિહાસ છે, આ મૂળ છે એટલા માટે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પદ્ધતિ જોવાની છે.